अस्सलाम वालेकुम बाळको, धोरण बे। धोरण बे में हवे आपणे असाइनमेंटनो प्रश्न नंबर बे ब आव्या छे। ही माग्या मुजब गणो सरवाळा करवाना छे। जो तमने ना समजण पड़े तो तमे आंगळीथी अथवा तो लीटीओ द्वारा करी शको छो। अहींया 6 लीटा पाड़वाना, अहींया 9 लीटा पाड़वाना। तो 9 ने 10, 10 ने 6 16 बराबर, 8 ने 2 10 अने 0 एना 0 नुं कशुं नहीं तो के 10। 9 ने 10, 10 ને 3 13, આ રીતે બી તમે કરી શકો છો, બરાબર છે। હવે કે છે 7, તો 7 ને 2 9 છે, 9 માં 8 ઉમેરો તો કેટલા આવે છે 17। તો આ રીતે આપણે દાખલા ગણવાના છે। હવે આવીશું આપણે રકમવાળા દાખલા, કે જીમી પાસે 9 કચુકા, ટીના પાસે 2 કચુકા અને બોબી પાસે 2 કચુકા છે। ત્રણેય મળીને કુલ કેટલા? કુલ એટલે સરવાળો। તો લખવાનું 9 જીમી પાસે, 2 ટીના પાસે અને 2 બોબી પાસે। 9 ને 2 11 ને 2 13, તો કેટલા થશે કુલ કચુકા? તા કે 13। એ જ આ રીતે તમારે વિગત બતાવવાની। જય પાસે કેટલા શર્ટ છે? 3 શર્ટ જય પાસે અથવા જય પાસે। પછી 7 શર્ટ યસ પાસે અને 8 શર્ટ દર્સ પાસે। ત્રણેયના મળીને કુલ કરવાનું છે એટલે કે સરવાળો। 7 ને 3 10 ને 8 18 શર્ટ। કુલ કેટલા શર્ટ થશે? 18। જયા પાસે 8 મણકા, રીના પાસે 3 મણકા, શોભા પાસે 3 મણકા। તો આ વિગત બનાવી લખવાનું કે 8 મણકા જયા પાસે, 3 મણકા રીના પાસે અને 3 મણકા શોભા પાસે। 8 ને 3 11 ને 3 14 મણકા થાય। લક્ષ પાસે 4 રૂપિયા, 10 પાસે 6 રૂપિયા, યસ પાસે 9 રૂપિયા। તો 4 ને 6 10 અને 9 19। પાછળ તમારી વિગત લખતા રહેવાનું કે 4 રૂપિયા લક્ષ પાસે, 6 રૂપિયા દક્ષ પાસે, 9 રૂપિયા યસ પાસે, બરાબર છે। યોગેશ પાસે 7 લખોટી છે, નીતેશે તેને 6 લખોટી આપી તથા હરેશે તેને 9 લખોટી આપી। યોગેશ પાસે કુલ કેટલી લખોટી થઈ? બરાબર, 7 ને 6 13 ને 9 22। આ રીતે તમારે પછી વિગત લખવાની, બરાબર છે। તો હવે આપણે આગળ જોઈશું। એમ એવું કહે છે ઉદાહરણ મુજબ, ધારો કે 23 અને 30, તો 23માં કેટલા ઉમેરીએ તો 30 થાય? તો કે 7। તો એ રીતે આપણે સમજવાનું છે, બરાબર છે। હવે અહીંયા આપણે એવા જ દાખલા જોવાના છે। જો ઉદાહરણ આપ્યું છે કે 23માં મેં 7 ઉમેર્યા તો 30 આવ્યા, અને બંને સંખ્યામાંથી નાની શું છે, આપેલ બંને સંખ્યા નાની પછીથી ગણવાનું ચાલુ કરી મોટી સંખ્યા સુધી ગણવાની। બીજો એક આઈડિયા હું તમને આપું, 20માંથી 7 બાદ કરીએ તો કેટલા આવે? 13। 23માંથી 9 બાદ કરીએ તો 14। 29માંથી 15 બાદ કરીએ તો 14। પછી 19માંથી 4 બાદ કરીએ તો 15 ને 4 19। આ રીતે તમે સમજી શકો છો। પછી 24માંથી 13 બાદ કરો, 24માંથી તમે 13 બાદ કરશો તો કેટલા આવશે? 11। 17 અને આપણે કરવાના છે 30માંથી 17 બાદ કરો, કેટલા આવશે? 13। પછી 18માંથી 13 બાદ કરીએ તો 5। 21માંથી 17 બાદ કરીએ તો 4, બરાબર। આ રીતે બી તમે કરી શકો છો। હવે અહીંયા તમને આ રીતે લેવાનું સિક્કા, 1 રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો, પછી 10 રૂપિયાના, 20 રૂપિયાના અને 50 રૂપિયાની નોટો, અને આ રીતે 15 રૂપિયા પહેરના કેવી રીતે કર્યા? એક 10 રૂપિયાની નોટ લીધી અને 5 રૂપિયાનો સિક્કો 15 કર્યા, તો આપણે 51 કેવી રીતે કરીશું? તો 51 એટલે કે અહીં તમને 50ની નોટ આપી છે અને 1 રૂપિયો આપ્યો છે, બરાબર। 50 રૂપિયાની નોટ અને 1 રૂપિયાનો એક સિક્કો બરાબર 51 રૂપિયા। પછી 21 રૂપિયા કેવી રીતે કરીશું? તો કે 20 રૂપિયાની એક નોટ અને 1 રૂપિયાનો એક સિક્કો એટલે 21 રૂપિયાના મોજા। 25 રૂપિયા કેવી રીતે કરીશું? તો કે 20 રૂપિયાની નોટ અને 5 રૂપિયાનો સિક્કો, અહીં તમને આપેલા જ છે જવાબ, જુઓ। 12 રૂપિયા કેવી રીતે કરીશું? 10ની નોટ અને 2 રૂપિયાની નોટ, 10 ને 2 12। ઢીંગલી 22 રૂપિયાની ઢીંગલી, 20 રૂપિયાની નોટ અને 2 રૂપિયાનો સિક્કો,
કે 20 રૂપિયાનો બોલ તો 20 રૂપિયાની નોટ આપીશું, 50 રૂપિયા હા, પછી કહે છે કે 55 કેવી રીતે કરીશું, તો કહે છે કે 50 રૂપિયાની એક નોટ અને 5 રૂપિયાનો સિક્કો 55, બરાબર છે. અને હવે બીજું એવું કહે છે કે 52 રૂપિયા કેવી રીતે કરીશું, બોલો તો કે 52 રૂપિયા કેવી રીતે કરીશું 50ની નોટ અને 2 રૂપિયાનો સિક્કો, તો તમારા 52 થશે, બરાબર છે. હવે આવીશું આપણે પ્રશ્ન 3 અ, લીટીઓ પરથી અંક અને મૂળાક્ષર બનાવો. સેમ આવું જ બનાવવાનું તમને રીત આપેલી છે, એ જુઓ કે ભાઈ અહીં એક ઊભી લીટી છે તો નીચેના બે ખાનામાં ઊભી જ લીટી આપી છે, એનો મતલબ કે તમારે બીજા અંક નથી બનાવવાના, જે આપેલા છે એ જ પેટર્ન રાઇટિંગથી લખવાના છે. ઘણા બધા પોતાની મનમરજીનું કરે છે, એવું નહીં ચાલે, તમને જે કીધું છે એ જ તમારે કરવાનું છે, તમને ઉદાહરણ આપેલું છે. હવે 4 કેવી રીતે 4 બનાવ્યા છે જુઓ, પછી એફ 2 વાર, પછી વી, બરાબર છે. તો આ રીતે તમારે કરવાનું છે, તમે તમારું વધારાનું ના કરશો, તમને જે આપેલું છે ને એ જ તમારે કરવાનું છે, બરાબર. જુઓ અહીંયા એક્સ છે તો એક્સ જ પાડવાનું, અહીંયા ઝેડ છે ઝેડ જ પાડવાનું, અહીંયા કે છે કે જ પાડવાનું, અહીંયા આર તો આર, ટી બે વાર આપ્યું હોય તો બે વાર કરવાનું, આર ટી જી, બરાબર. તો અહીંયા જે એસાઇનમેન્ટનું પેજ નંબર 27-30 જે મેં તમને ચલાવ્યું એ જ તમારી રિવિઝનમાં લેવાનું છે. બાળકો